નમસ્કાર વ્હાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં આજે આપણે ધોરણ પાંચના ગણિત વિષયના સ્વઅધ્યયન પોથીના પ્રકરણ નંબર ચાર ભાગ અને પૂર્ણનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું શરૂ કરીએ આપણે પ્રશ્ન નંબર એકથી અહીં આપણને કહ્યું છે કે માંગ્યા મુજબના જવાબ આપો પહેલું આપેલી આકૃતિ કયો અપૂર્ણાંક દર્શાવે છે તો આકૃતિમાં તમે જોઈ શકો છો કે કુલ ત્રણ ભાગ છે અને ત્રણ ભાગમાંથી એક ભાગમાં રંગ પૂરો છે છેદમાં આપણે આગળ વધીએ તો અહીંયા બીજું આપણને આપેલું છે ત્રણના છેદમાં પાંચને કઈ આકૃતિ દ્વારા આપણે દર્શાવી શકીએ તો ત્રણના છેદમાં પાંચને કઈ આકૃતિ દ્વારા દર્શાવી શકીએ તો કુલ ભાગ પાંચ હોવા જોઈએ તો કુલ ભાગ અહીં પાંચ કઈ જગ્યાએ છે તો અહીંયા તમે જોઈ શકો કુલ પાંચ ભાગ છે અને એમાંથી ત્રણ ભાગમાં રંગ પૂરો છે તો ત્રણના છેદમાં પાંચ આપણે આકૃતિ એને દર્શાવી શકીએ ચાલો ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર બે અહીં કહ્યું છે કે બાજુની આકૃતિમાં સૂચના મુજબ મનગમતા રંગો પૂરો તો અહીં તમે જોઈ શકો છો કે એકના છેદમાં છ ચોરસમાં આપણને લાલ રંગ પૂરવાનું કહ્યું છે હવે એકના છેદમાં છ ભાગમાં એટલે કે તમે જોઈ શકો છો કે આ કુલ છ લાઈનો છે તો એની અંદરથી આપણે એક લાઇનની અંદર લાલ રંગ પૂરીશું અથવા તો એકના છેદમાં છ ગુણ્યા સાહીઠ કુલ સાઈઠ બોક્સ છે આની અંદર તો એકના છેદમાં છ ગુણ્યા સાહીઠ કરશો તો દસ જવાબ આવશે તો આવી રીતે આપણે દસ બોક્સની અંદર લાલ રંગ પૂરીશું ત્યાર પછી એવું કહ્યું છે કે એકના છેદમાં ત્રણ ચોરસમાં લીલો રંગ પૂરો હવે એકના છેદમાં ત્રણ ગુણ્યા સાઈઠ કરીએ તો વીસ જવાબ આવે તો વીસ ચોરસની અંદર આપણે લીલો રંગ પૂરીશું દસ ચોરસની અંદર તમે જોઈ શકો છો કે આપણે લાલ રંગ પૂરો ત્યાર પછી એવું કહ્યું છે કે બેના છેદમાં પાંચ ચોરસમાં વાદળી રંગ પૂરો હવે બેના છેદમાં પાંચ ગુણ્યા સાઈઠ કરીએ તો ચોવીસ આવશે તો ચોવીસ ચોરસની અંદર આપણે વાદળી રંગ પૂરીશું તો આ રીતે આપણે કલર પૂરીશું ત્યાર પછી છઠ્ઠામાં એવું કહ્યું છે કે તમે કેટલા ભાગની અંદર રંગ પૂરો નથી તો તમે જોઈ શકો છો કે છ બોક્સની અંદર આપણે રંગ નથી પૂરો એટલે કે છના છેદમાં સાઈઠ એટલે કે એકના છેદમાં દસ ભાગની અંદર આપણે રંગ પૂરો નથી તમે રંગ પૂરેલ ચોરસની સંખ્યા દર્શાવો તો લાલ રંગ આપણે દસ ચોરસમાં પૂરો લીલો રંગ આપણે વીસ ચોરસની અંદર પૂરો અને વાદળી રંગ આપણે કુલ ચોવીસ ચોરસની અંદર દોર્યો છે ત્યાર પછી આઠમો સવાલ નીચેની આકૃતિઓમાં કેટલા કેટલામાં ભાગમાં રંગ પૂરેલ છે તો આ આકૃતિ તમે જોઈ શકો છો તો એની અંદર કુલ પાંચ ભાગ છે અને પાંચ ભાગમાંથી બે ભાગની અંદર આપણે રંગ પૂરેલો છે ચાલો ત્યાર પછી આપણે જોઈએ બી તો અહીં તમે જોયો આકૃતિની અંદર કુલ નવ ભાગ છે નવ ભાગની અંદરથી ત્રણ ભાગની અંદર આપણે રંગ પૂરો છે ત્યાર પછી આ આકૃતિ જોઈએ તો આકૃતિની અંદર તમે જોઈ શકો છો કે કુલ અઢાર ભાગ છે અને અઢાર ભાગની અંદરથી છ ખાનાની અંદર આપણે રંગ પૂરો છે તો આપણો જવાબ આવશે છના છેદમાં અઢાર ચાલો ત્યાર પછી આકૃતિ પરથી પ્રશ્નોના જવાબ આપો ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને પહેલી આકૃતિ આપવામાં આવેલી છે જેમાં ચાર ગુણ્યા ચાર એટલે કે ઊભા ચાર અને આડા ચાર એમ કુલ ચાર ખાનાઓ છે એટલે કે ચાર ચાર બોક્સ છે આડા અને ઊભા જ્યારે બીજી આકૃતિ છે એમાં આડા છ અને ઊભા છ એમ કુલ છ છ બોક્સ આપવામાં આવેલા છે તો આકૃતિ ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ જોઈએ આકૃતિ એમાં કુલ કેટલા ચોરસમાં રંગ પૂરેલ છે તો છ ચોરસમાં આકૃતિ બીમાં તો કે આકૃતિ બીની અંદર કુલ અઢાર ચોરસની અંદર રંગ પૂરેલ છે અગિયારમો સવાલ કઈ આકૃતિમાં વધુ ભાગમાં રંગ પૂરેલ છે તો આકૃતિ બીની અંદર વધારે ભાગમાં રંગ પૂરેલો છે ત્યાર પછી બારમું જોઈએ આકૃતિ એ અને બીના કેટલા ભાગના ચોરસમાં રંગ પૂરેલ છે તો આકૃતિ એ જોઈએ તો એમાં છના છેદમાં સોળ એટલે કે ત્રણના છેદમાં આઠ ભાગમાં અને આકૃતિ બીમાં આપણે જોઈએ તો અઢારના છેદમાં છત્રીસ એટલે કે એકના છેદમાં બે ભાગની અંદર રંગ પૂરેલો છે ચાલો ત્યાર પછી જોઈએ નીચે આપેલી સંખ્યા રેખાને આધારે પ્રશ્નોના જવાબ આપો તો શૂન્યથી શરૂ કરી અને એક સુધીની વચ્ચેની સંખ્યાઓ આપણને આપેલી છે અપૂર્ણાંક સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓ જે છે એના ઉપરથી આપણે પ્રશ્નોના ઉત્તર આપવાના છે તો પહેલો પેલો એકના છે આકૃતિમાં કુલ કેટલા એકના છેદમાં વીસ ભાગ છે તો વીસ અને ચૌદના છેદમાં વીસ એટલે એકના છેદમાં દસ બરાબર ગુણ્યા સાત કરવા પડશે તો એ જવાબ આવશે ચાલો ત્યાર પછી કહ્યું છે કે કોષ્ટક પરથી પ્રશ્નોના જવાબ આપો હવે જો અહીંયા ઘઉંના ભાવ વીસ રૂપિયા કિલો આપેલા છે વીસ રૂપિયા પ્રતિ કિલો ચોખાના ભાવ ત્રીસ રૂપિયા પ્રતિ કિલો બાજરી પચીસ રૂપિયાની કિલો મગ એંસી રૂપિયા કિલો અને ચણા પચાસ રૂપિયા કિલો આપેલા છે તો એમાં જોઈએ દાખલા નંબર સત્તર અહીં એવું કહ્યું છે કે ત્રણ કિલોગ્રામ ચોખાનો ભાવ કેટલો થાય તો આપણે પદ મૂકીશું કે ભાઈ એક કિલોગ્રામ ચોખાનો ભાવ ત્રીસ રૂપિયા તો ત્રણ કિલોગ્રામ ચોખાનો કેટલો તો ત્રણ ગુણ્યા ત્રીસ એટલે કે નેવું રૂપિયા થશે એટલે કે ત્રણ કિલો ચોખાનો ભાવ નેવું રૂપિયા થશે ચાલો ત્યાર પછી અઢારમું એકના છેદમાં બે કિલોગ્રામ ચોખાનો ભાવ કેટલો થશે તો એક કિલો ચોખાનો ભાવ જો હોય તો 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 કિલો ચોખાનો કેટલો ક્રોસ ગુણાકાર કરીશું એટલે કે ઉડી જશે આપણો જવાબ આવશે ત્યાર પછી ઓગણીસમું ત્રણ પૂર્ણાંક એકના છેદમાં દસ કિલોગ્રામ ચોખા ખરીદવા કેટલા રૂપિયા આપવા પડે તો એક કિલો ચોખાનો ભાવ ત્રીસ રૂપિયા છે તો એકત્રીસના છેદમાં દસ કિલો ચોખાનો ભાવ બરાબર એકત્રીસના છેદમાં દસ ગુણ્યા તો અહીંયા મીંડું મીંડું ઉડી જશે એટલે જવાબ આવશે એકત્રીસ ગુણ્યા ત્રણ એટલે કે ત્રાણું રૂપિયા તો એનો જવાબ આવશે ત્રાણું રૂપિયા ચાલો ત્યાર પછી આપણે જોઈએ વીસમુણ બે પૂર્ણાંક એકના છેદમાં બે કિલોગ્રામ ઘઉંની કિંમત કેટલી થશે તો એક કિલો ઘઉંનો ભાવ વીસ રૂપિયા છે તો પાંચના છેદમાં બે કિલોગ્રામ ઘઉંનો ભાવ બરાબર કેટલો તો પાંચના છેદમાં બે વીસ એટલે કે દસ ગુણ્યા બે તો બે બે ઉડી જશે એટલે પાંચ ગુણ્યા દસ તો આપણો જવાબ આવશે પચાસ રૂપિયા ત્યાર પછી એકવીસમું એક પૂર્ણાંક એકના છેદમાં બે કિલોગ્રામ મગની કિંમત કેટલી થશે તો એક કિલો મગનો ભાવ એંસી રૂપિયા છે તો ત્રણના છેદમાં બે કિલો એટલે કે એક પૂર્ણાંક એકના છેદમાં બે એટલે કે આજે મિશ્ર સંખ્યા છે એને આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવીએ તો એ ત્રણના છેદમાં બે થશે બે એકા બે ને એક ત્રણ ત્રણના છેદમાં બે કિલોગ્રામ મગનો ભાવ કેટલો તો ત્રણના છેદમાં બે ગુણ્યા એસી એટલે કે ચાલીસ ગુણ્યા બે તો બે બે ઉડી જશે એટલે જવાબ આવશે ત્રણ ગુણ્યા ચાલીસ એટલે આપણો જવાબ આવશે એકસો ને વીસ રૂપિયા ત્યાર પછી પૂર્ણાંક છેદમાં ચાર કિલોગ્રામ ચણાની ખરીદી કરવા માટે કેટલા રૂપિયા જોઈએ હવે એક કિલો ચણાનો ભાવ પચાસ રૂપિયા હોય તો પૂર્ણાંક છેદમાં ચાર ને મિશ્ર સંખ્યામાંથી અપૂર્ણાંકમાં ફેરવે છેદમાં ચાર થશે જુઓ ચાર તેરી બાર બાર ને ત્રણ પંદર એટલે કે પંદરના છેદમાં ચાર તો પંદરના છેદમાં ચાર કિલોગ્રામ ચણાનો ભાવ કેટલો તો અહીંયા ક્રોસ ગુણાકાર કરીએ પંદરના છેદમાં ચાર ગુણ્યા પચાસ તો છેદ ઉડશે પચીસ દુપચાસ એટલે કે ચાર અહીંયા ચારના પણ છેદ ઉડશે બે ગુણ્યા બે તો આ બે અને બે ઉડી જશે તો અહીં અંશમાં વધશે પંદર ગુણ્યા પચીસ અને છેદમાં વધશે બે તો પંદર ગુણ્યા એટલે ત્રણસો પંચોતેરના છેદમાં બે એટલે આપણો જવાબ આવશે એકસો ને સત્યાસી પોઈન્ટ પાંચ રૂપિયા ચાલો ત્યાર પછી આપણે ત્રેવીસમો દાખલો જોઈએ એકના છેદમાં ચાર કિલોગ્રામ બાજરીની કિંમત કેટલી થશે હવે એક કિલો બાજરીનો ભાવ પચીસ રૂપિયા હોય તો એકના છેદમાં ચાર કિલો બાજરીનો ભાવ બરાબર કેટલો તો એકના છેદમાં ચાર ગુણ્યા પચીસ કરી એટલે કે પચીસના છેદમાં ચાર તો આપણો જવાબ આવશે છ પોઈન્ટ પચીસ રૂપિયા ચાલો ત્યાર પછી દાખલા નંબર ચોવીસ જોઈએ અહીં એવું કહ્યું છે કે નીચેની યાદી મુજબ વસ્તુ ખરીદવા કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડે જો ઘઉં હવે ઘઉં બે કિલો ખરીદવા હોય ને તો બે ગુણ્યા વીસ એટલે કે વીસ રૂપિયાનો ભાવ છે ને બે કિલો ઘઉં તો બે ગુણ્યા વીસ એટલે કે ચાલીસ રૂપિયા ચૂકવવા પડશે બાજરી તો કેટલી ખરીદવીશ તો કે દોઢ કિલો એટલે કે એક ગુણાંક એકના છેદમાં બે તો એને આપણે સાદા પૂર્ણાંકમાં ફેરવો થશે તો પચીસ ગુણ્યા ત્રણના છેદમાં બે એટલે કે પંચોતેરના છેદમાં બે એટલે કે સાડત્રીસ પોઈન્ટ પાંચ રૂપિયા ચૂકવવા પડશે એવી જ રીતે ચણા તો ચણા છે બે પૂર્ણાંક ત્રણના છેદમાં ચાર એટલે કે ચાર દુ આઠ ને ત્રણ અગિયારના છેદમાં ચાર પચાસ તો પાંચસો પચાસના છેદમાં ચાર એટલે કે એકસો ને સાડત્રીસ પાંચ રૂપિયા આપણે ચૂકવવા પડશે અને આ બધી જ વસ્તુ ઘઉં બાજરી અને ચણાના થઈને કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડશે તો કે ચાલીસ વત્તા સાડત્રીસ પોઈન્ટ પાંચ વત્તા એકસો સાડત્રીસ પોઈન્ટ પાંચ એટલે કે બસો ને પંદર રૂપિયા આપણે કુલ આ બધી વસ્તુઓના થઈ અને ચૂકવવા પડશે ચાલો ત્યાર પછી આપણે અધ્યયન નિષ્પતિને આધારે મૂલ્યાંકન જોઈએ તો અહીંયા આપણને એક ચિત્ર આપવામાં આવેલું છે અને અપૂર્ણાંકમાં દર્શાવવાનું છે તો કુલ ભાગ પાંચ છે તો છેદમાં પાંચ લખીશું અને ચાર ભાગમાં રંગ પૂરો છે તો ચારના છેદમાં પાંચ લખીશું ત્યાર પછી બીજું ચિત્ર જોઈએ તો અહીંયા કુલ ચાર ભાગ છે એટલે છેદમાં ચાર અને કુલ ત્રણ ભાગમાં રંગ પૂરેલો છે એટલે ત્રણ તો ત્રણના છેદમાં ચાર ત્યાર પછી અપૂર્ણાંકની રજૂઆત આકૃતિની અંદર કરવાનું કહ્યું છે એકના છેદમાં છ તો કુલ છ ભાગ કરવાના છે અહીંયા જુઓ તમે કુલ છ ભાગ કર્યા છે આપણે અને અંશમાં એક છેનો મતલબ એમ કે આપણે એક ભાગની અંદર રંગ પૂરીશું એવી રીતે ત્રણના છેદમાં ચાર તો કુલ આઠ ભાગ કરેલા છે અને છ ભાગની અંદર તમે જોઈ શકો છો કે આપણે રંગ પૂરો છે તો આવી રીતે ત્રણના છેદમાં ચાર આપણે દર્શાવી શકીએ આકૃતિ પરથી અપૂર્ણાંક દર્શાવો અને તેની સરખામણી કરો જો આકૃતિ એ તો એ થશે એકના છેદમાં બે કારણ કે કુલ બે ભાગ છે ને એમાંથી એક ભાગમાં રંગ પૂરો છે એટલે એકના છેદમાં બે ત્યાર પછી આકૃતિ બી એમાં કુલ ચાર ભાગ છે તો છેદમાં ચાર અને બે ભાગમાં રંગ પૂરો છે એટલે બેના છેદમાં ચાર હવે એને બેના છેદમાં ચારનો અતિ સંક્ષિપ્ત રૂપ આપીએ તો જવાબ આવશે પાછો આપણો એકના છેદમાં બે ત્યાર પછી આકૃતિ સી ચારના છેદમાં આઠ આવશે એમાં અને એનું પણ અતિ સંક્ષિપ્ત રૂપ આપીએ તો એકના છેદમાં બે થશે તો આ ત્રણેય આકૃતિઓ સમાન છે હા તમે જોઈ શકો છો ત્રણેય આકૃતિઓ સમાન જ છે કારણ કે ત્રણેયનો જવાબ એકના છેદમાં બે આવે છે ત્યાર પછી દાખલા નંબર નવ જોઈએ એક લિટર પેટ્રોલની કિંમત બોતેર રૂપિયા હોય તો બે પૂર્ણાંક એકના છેદમાં બે લીટર પેટ્રોલના કેટલા રૂપિયા ચૂકવવા પડે તો આપણે પદ મૂકીએ એક લિટર પેટ્રોલનો ભાવ બોતેર રૂપિયા તો પાંચના છેદમાં બે લીટર પેટ્રોલનો કેટલો હવે ક્રોસ ગુણાકાર કરીએ પાંચના છેદમાં બે ગુણ્યા બોતેર તો છત્રીસ દુ એટલે બે બે ઉડી જશે તો પાંચ ગુણ્યા છત્રીસ તો જવાબ આવશે એકસો ને એંસી રૂપિયા તો અઢી પેટ્રોલ એટલે કે બે પૂર્ણાંક એકના છેદમાં બે પેટ્રોલના એકસો એંસી રૂપિયા આપણે ચૂકવવા પડશે ચાલો ત્યાર પછી આપણે જોઈએ દસમો દાખલો એક કિલોગ્રામ ચણાના લોટની કિંમત સિત્તેર રૂપિયા હોય તો ત્રણ પૂર્ણાંક ત્રણના છેદમાં ચાર કિલોગ્રામ ચણાના લોટની કિંમત કેટલી થાય તો પદ મૂકે ભાઈ એક કિલો ચણાના લોટનો ભાવ સિત્તેર રૂપિયા તો પંદરના છેદમાં ચાર કિલો ચણાના લોટનો ભાવ બરાબર કેટલો તો ક્રોસ ગુણાકાર આપણે અહીંયા કરીએ પંદર ગુણ્યા ચાર સોરી પંદરના છેદમાં ચાર ગુણ્યા સિત્તેર તો પંદર ગુણ્યા સિત્તેરનો જવાબ આવશે એક હજાર પચાસના છેદમાં ચાર અને એક હજાર પચાસના છેદમાં ચાર એટલે કે બસો બાસઠ પોઈન્ટ પાંચ રૂપિયા તો અહીંયા આપણે એવું કહી શકીએ કે ભાઈ ચણાના લોટનો ભાવ બસોને બાસઠ રૂપિયા અને પચાસ પૈસા થાય છે તો દોસ્તો ફરી મળીશું આપણે એક નવા પ્રકરણના સંપૂર્ણ સોલ્યુશન સાથે આપણી આ ચેનલની અંદર ગણિત વિષયના બધા જ પ્રકરણના સ્વાધ્યયન પોથીના વિડીયો સોલ્યુશન્સ મુકાઈ ચૂક્યા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે તો આ વિડીયો તમે તમારા દોસ્તો મિત્રો ભાઈબંધો વગેરે સુધી જરૂરથી શેર કરજો